ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષય શીખવાનો છે. તો આપણી છે કલરવની બુક છે ને, એમાં આજે આપણે પેજ નંબર 39 ઉપર શીખીશું. પેજ નંબર 38 ઉપર આપણે જે ચિત્રો આપેલા હોય એના ઉપરથી એના નામમાં ખૂટતા અક્ષર ભરેલા હતા. હવે આજે આપણે અહીંયા પેજ નંબર 39 ઉપર જોડકા જોડવાના છે. જો તો અહીંયા દાંત આપેલા છે, તો દાંતની સાથે આપણે શું જોડવાનું હોય? દાંતને બ્રશ વડે સાફ કરાય ને, તો અહીંયા બ્રશનું ચિત્ર આપેલું છે, એની સાથે જોડેલું છે. એવી જ રીતે આપણે ઉદાહરણ મુજબ જોવાનું છે અને બધા જોડકા જોડવાના છે. પછી અહીંયા નાક આપેલું છે, તો નાકને સાફ કરવું હોય તો શું જોઈએ? રૂમાલ વડે કરીએ છીએ ને આપણે નાકને સાફ, તો અહીંયા નાકને રૂમાલની સાથે જોડેલો છે. પછી અહીંયા નખ આપેલો છે, જો આંગળી આપેલી છે પણ સાથે નખ પણ આપેલો છે, તો નખ આપણે નખની સફાઈ રાખવા માટે આપણે નખને કાપવા પડે. શેનાથી કપાય નખને? તો આવા નેલ કટરથી, એટલે નખને નેલ કટર સાથે જોડ્યું છે. પછી અહીંયા હાથ આપેલા છે, હાથને સાફ રાખવા માટે આપણે શું કરવું જોઈએ? તો હાથને સાફ રાખવા માટે આપણે એને સાબુથી ધોવા જોઈએ. તો જો સાબુનું ચિત્ર અહીંયા આપેલું છે બ્રશની નીચે, તો આપણે હાથને સાબુની સાથે જોડવાના છે. અહીંયા મેં આવી રીતે બધા જોડેલા છે. તમારે પણ જો આવી રીતે જોડવાનું છે કે કઈ વસ્તુ આપેલી છે, આપણા શરીરનો કયો અંગ આપેલું છે અને કઈ વસ્તુથી સાફ કરી શકાય, એની સફાઈ કેવી રીતે રાખી શકાય, તો એ વસ્તુની સાથે તમારે પણ જોડવાનું છે. ત્યાર પછી અહીંયા જુઓ, નીચે અમુક પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે. આમાં અત્યારે આપણે ટૂંકમાં જ જવાબ લખશું, પછી હું તમને નેક્સ્ટ લેક્ચરમાં બધા જ ના સરસ આખા વાક્યમાં જવાબ લખતા શીખવાડીશ. અત્યારે આપણે આમાં ટૂંકમાં જવાબ જ લખવાના છે. ઓકે, તો ચાલો આપણે જોઈએ. જો આપણને પહેલો પ્રશ્ન આપેલો છે, તમે દાંત કેવી રીતે સાફ કરો છો? તો દાંત આપણે કેવી રીતે સાફ કરીએ? બ્રશ વડે, બ્રશથી કરીએ ને, ટૂથપેસ્ટને ટૂથબ્રશમાં લઈ અને પછી આપણે એને દાંતને એના વડે ઘસીને સાફ કરીએ છીએ ને. તો અહીંયા જવાબમાં આપણે ટૂંકમાં લખેલું છે બ્રશ વડે. આમાં તો તમારે લોકોને પણ બ્રશ વડે એટલું જ લખવાનું છે. પછી બીજું છે, આપણે નખ કેમ કાપવા જોઈએ? તો નખ શું કામ કાપવા જોઈએ ખબર છે તમને? તો એનો જવાબ છે, નખમાં મેલ ન ભરાય એટલા માટે. નખ છે એની અંદર આપણે મેલ ભરાઈ જાય તો શું થાય? આ નખ હોય એની અંદર મેલ ભરાઈ ગયો હોય તો પછી આપણે હાથ ધોયા વગર કે હાથ ધોયા હોય કદાચ, તો એ નખની અંદર જે મેલ ભરાઈ ગયો હોય તો એમાં જ રહેવાનો છે. હાથ ધોઈએ તો એ નીકળતો નથી. તો પછી આપણે જ્યારે એ હાથથી જમીએ તો એ બધું ક્યાં જાય? મેલ ને કચરો ને બધું આપણા પેટમાં જાય ને આપણે લોકો બીમાર પડી જઈએ. એટલા માટે આપણે નખ છે ને એની અંદર મેલ ભરાઈ ન જાય ને, અને આપણે માંદા ન પડીએ, એટલા માટે આપણે નખ કાપવા જોઈએ. તો અહીંયા જવાબમાં આપણે આટલું જ લખશું, નખમાં મેલ ન ભરાય એટલા માટે આપણે નખને કાપવા જોઈએ. પછી ત્રીજું છે, આપણે ક્યારે ક્યારે હાથ ધોવા જોઈએ? તો ક્યારે ક્યારે આપણે હાથ ધોવા જોઈએ? તો જમીને પછી, અને જમ્યા પહેલાં પણ ધોવા જોઈએ, અને પછી રમ્યા પછી, રમીને આવો પછી પણ હાથ ધોવા જોઈએ ને. રમ્યા હોય ત્યારે આપણે હાથ ધૂળ માટીવાળા ને એવા હોય, ગંદા થયા હોય, એટલે રમ્યા પછી ને જમ્યા પછી તો ખાસ ધોવા જ જોઈએ. એટલે અહીંયા મેં આ બે વસ્તુ લખેલી છે, જમ્યા પછી ને રમ્યા પછી. જમ્યા પછી એટલા માટે કે આપણે જમ્યા હોય એ બધી વસ્તુવાળા હાથ હોય ગંદા હોય ને, એટલે જ્યાં ત્યાં અડે તો બધી વસ્તુ ખરાબ થાય. એટલે જમ્યા પછી ને રમ્યા પછી ધોવા જોઈએ. જ્યારે હું તમને આખા વાક્યમાં જવાબ શીખવીશ ત્યારે તમને બધું લખાવીશ કે ક્યારે ક્યારે હાથ ધોવા જોઈએ. અહીંયા ફક્ત આટલું જ લખવાનું છે. પછી ચોથો પ્રશ્ન છે, છીંક ખાતી વખતે મો આડે રૂમાલ કેમ રાખવો જોઈએ? તો આપણને જ્યારે છીંક આવે ત્યારે મોઢા આડો આપણે રૂમાલ શું કામ રાખવો જોઈએ? તો સ્વચ્છતા માટે. જો આપણે છીંક ખાઈએ અને મોઢા આડો રૂમાલ ન રાખેલો હોય તો આપણા શરદીના જે જર્મ્સ છે, જે વાયરસ છે બધા, એ બધા ક્યાં જશે? આખા વાતાવરણમાં ફેલાશે, આપણી આસપાસ જે લોકો બેઠા હોય એની ઉપર પણ ફેલાશે અને એને ચેપ લાગે અને બીજા લોકો પણ માંદા પડે. તો આવી રીતે ન થાય એને આ બધું સ્વચ્છતા આપણે રાખી શકીએ, એટલા માટે આપણે છીંક ખાતી વખતે મો આડે રૂમાલ રાખવો જોઈએ. તો અહીંયા આપણે સ્વચ્છતા માટે એટલું લખીશું. પછી પાંચમો પ્રશ્ન છે, ધોયેલા કપડાં પહેરવાથી શું ફાયદો થાય? તો ધોયેલા કપડાં પહેરવાથી આપણે રોગમુક્ત રહીએ છીએ. આપણા કપડાં ગંદા હોય તો એની અંદર અનેક પ્રકારના જર્મ્સ ચોંટેલા હોય, તો એનાથી આપણા શરીરમાં એ કપડાં અડે એટલે એ જર્મ્સ સાથે સાથે આપણા શરીરમાં જાય છે ને આપણે માંદા પડી જઈએ. તો આવી રીતે આપણે કપડાં ધોઈને પહેરીએ તો આપણને આવા રોગ થાય નહીં. તો ધોયેલા કપડાં પહેરવાથી શું ફાયદો થાય? તો અહીંયા લખવાનું છે આપણે કે આપણે રોગમુક્ત રહીએ છીએ, બરાબર. પછી છઠ્ઠો પ્રશ્ન છે, શરીર ગંદુ કેવી રીતે થાય છે?
તો શરીર ગંદુ કેવી રીતે થાય? આપણે દરરોજ નાહવું પડે છે, શું કામ નાહવું પડે છે? આપણું શરીર ગંદુ થયું હોય એટલે. અને ગંદુ કેવી રીતે થાય? તો આપણે કામ કરીએ કે રમવા જઈએ તો શરીરને ધૂળ પરસેવો એ બધું થાય ને. તો કામ કરીએ અને રમવા જઈએ એટલે ધૂળ અને પરસેવો થાય આપણને. ધૂળ ઉડે, રમતા હોય ત્યારે ધૂળ ઉડતી હોય, આપણે ઘરમાં સાફ સફાઈ કરતા હોય ત્યારે પણ ધૂળ ઉડતી હોય અને સાથે સાથે પરસેવો થતો હોય, તો એમાંય ધૂળ ચોંટી જાય એટલે આપણું શરીર ગંદુ થઈ જાય છે, થાય ને. એટલે અહીંયા આપણે લખવાનું, કામ કરવાથી, રમવા જવાથી અને ધૂળ અને પરસેવાથી શરીર ગંદુ થાય છે. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે, ઘરનો કચરો ક્યાં નાખવો જોઈએ? તો કચરો ક્યાં નખાય? ગમે ત્યાં ઉડાડાય, ઘરમાં ગમે ત્યાં કચરો નખાય, ના નખાય, ઘરનો કચરો આપણે હંમેશા કચરાપેટીમાં જ નાખવો જોઈએ, બરાબર. તો અહીંયા આપણે કચરાપેટીમાં એવું લખવાનું છે. પછી આઠમો પ્રશ્ન છે, આપણું ઘર કોણ સ્વચ્છ રાખે છે? તો અહીંયા આપણે જવાબમાં લખેલું છે, આપણી માતા એટલે કે આપણા મમ્મી. મમ્મી ઘરને સાફ સફાઈ કરીને ચોખ્ખું રાખે છે ને. તો ખાલી મમ્મીની એકની જ ફરજ નથી કે મમ્મી એક જ આપણું ઘર સાફ રાખે, આપણી પણ ફરજમાં આવે છે કે આપણે જ્યાં ત્યાં કચરો ન નાખીએ અને આપણે આપણી મમ્મીને મદદ કરીએ કે ક્યાંય આપણે કચરો નાખવો જ ના જોઈએ. કચરો ન નાખીએ તો આપણું ઘર ચોખ્ખું લાગે ને, અને મમ્મીની પણ મદદ થાય. અને જો કદાચ કચરો જુઓ તમે, કચરો ક્યાંય જુઓ તમે, તો એ કચરાને તમારે સાફ કરી દેવો જોઈએ અને ડસ્ટબિનમાં નાખવો જોઈએ, બરાબર. એટલે અહીંયા આપણે આપણી માતા એવું લખેલું છે. પછી નવમો પ્રશ્ન છે, ઘર અને ગામને ચોખ્ખું રાખવા શું કરવું જોઈએ? તો ઘર અને ગામમાં સાફ સફાઈ રાખવી જોઈએ, બરાબર. પછી દસમું છે, તમે કચરાપેટી ક્યાં ક્યાં જોઈ છે? તો અહીંયા જવાબમાં લખશું આપણે, અમે કચરાપેટી ક્યાં ક્યાં જોયું હોય તમે? ઘરમાં, પછી દવાખાનામાં, પછી મંદિરમાં, બગીચામાં, આ બધી જગ્યાએ તમે કચરાપેટી જોઈ છે ને. તો અહીંયા આપણે આ ચાર વસ્તુ લખી છે, તમારે પણ આવી રીતે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેજ નંબર 39 ઉપર આટલું શીખ્યા. તમારે પણ આ જ રીતે તમારી કલરવની બુકમાં પેજ નંબર 39 ઉપર આવી જ રીતે બધું જ આ બધું પૂર્ણ કરવાનું છે. તો કરશો ને બધાએ? સારું, ચાલો ત્યારે આવજો.